વડોદરા શહેરની ભૌગોલિક પરિસ્થિતિને આધીન વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો વસવાટ કરે છે, જે મગરો માટે આ નદી અને તેની આસપાસનું વાતાવરણ માફક આવી ગયું છે। જો કે દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે વર્ષોથી વિશ્વામિત્રીને કચરો અને ગંદકી ખાલી કરવાનું માધ્યમ બનાવી દીધું છે, જેને કારણે જળચર જીવો અને એમાંય ખાસ કરીને મગર માટે આ ગંદકી નુકસાનકારક નીવડી છે। જ્યારે વિશ્વામિત્રી સેવા સમિતિ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં મગરો માટે અનુકૂળ વાતાવરણ વિશ્વામિત્રી નદીમાં ઊભું કરવામાં આવશે। વડોદરા શહેરની વિશ્વામિત્રી નદી અમદાવાદની સાબરમતી નદીની જેમ વિકસિત થઈ શકે છે, જો કે તંત્ર અને નાગરિકોની ઘોર બેદરકારીના કારણે વિશ્વામિત્રી એક ઉકરડો બની ગઈ છે। હાલ શિયાળાની ઋતુમાં વિશ્વામિત્રીમાં વસવાટ કરતા મગરો કિનારે આવીને મીઠા તડકાની સનબાથ લેતા હોય છે, જેને જોવા માટે પણ વિશ્વામિત્રી નદી ઉપરના બ્રિજ પર મોટી સંખ્યામાં રાહદારીઓ ઊભા થઈ જાય છે। વિશ્વામિત્રી સેવા સમિતિ સંગઠન દ્વારા નદીના કિનારાઓની સફાઈની મુહિમ શરૂ કરવામાં આવી છે। જે સ્થાનો પર સંભવત મગર માટે આશ્રય સ્થાન છે, ત્યાંથી પ્રદૂષિત કચરો અને ગંદકી દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે। જ્યાં જરૂર જણાય ત્યાં પાલિકાનો પણ સહયોગ સફાઈ માટે કરવામાં આવશે, સાથે સાથે વૃક્ષારોપણનું પણ આયોજન અહીં કરવામાં આવ્યું છે। સફાઈ દરમિયાન વિશ્વામિત્રીમાંથી નીકળતો કચરો શહેરીજનો માટે ડિસ્પ્લેમાં મૂકવાનો નિર્ણય વિશ્વામિત્રી સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે। વિશ્વામિત્રીમાં કચરો ફેંકનાર નાગરિકોને કારણે જ નદી પ્રદૂષિત થાય છે, ત્યારે નાગરિકોમાં જનજાગૃતિ આવે તે માટે કચરાનું પ્રદર્શન યોજવાની જાહેરાત વિશ્વામિત્રી સેવા સમિતિએ કરી હતી। જો આ વિન્ટરમાં છે ને બધા મગર બહાર આવે અને તડકો ખાય, અને જે જગ્યા પર મગર બેસો હોય ને એ જ જગ્યા પર વધારે ટેમ્પરેચર હોતું હોય છે। એટલે મગર એવું હોશિયાર પ્રાણી છે, એટલે એની એ સિલેક્ટ કરેલી જગ્યા છે, આપણે એના બેસવા માટે કોઈ જગ્યા બનાવીએ તો એ ત્યાં ના બી આવે। એટલે અત્યારે અમારી વિશ્વામિત્રી સેવા સમિતિ જે છે એ અત્યારે એ જ કામ કરી રહી છે નેક્સ્ટ વીકથી, કે જે મગરોને બેસવા માટેની જે મગર ઓલરેડી બેસે છે એ જગ્યા પર કાચ પથ્થર વગેરે પડ્યું હોય તો એની સફાઈ કરશે। નદીના બેઉ છેડા કીર્તિ મંદિરથી લઈને યવતેશ્વર ઘાટ સુધી નદીના બેઉ કિનારા પરનું પ્લાસ્ટિક ઉંચકવાનું છે, અને નાના મોટા જે ઝાડ લગાવવાના છે ત્યાં, પછી જે અંદર કોર્પોરેશન દ્વારા જે સફાઈ કરાવવાની છે કચરાની એ કરાવીશું, પછી જે બી કચરો વડોદરાવાસીઓ વેણી કાઢશે એનું અમે બ્રિજ ઉપર એક ડિસ્પ્લે કરીશું રિટર્ન ગિફ્ટ તરીકે, કે વડોદરાવાસીઓએ જે કચરો નદીને આપ્યો નદીએ તમને પાછો આપ્યો, એમ કરીને હવે એક કોન્સેપ્ટ બનાવીએ છીએ કે જેથી કરીને પબ્લિકમાં રિવર માટે અવેરનેસ આવે। જો નદી બચી જાય તો નદીના કિનારે રહેનારા જળચર આ વન્યજીવો અને નદીમાં રહેનારા જળચર જીવો આ બધાનો બચાવ થઈ જાય, અને એ બધું આપણું પહેલું કર્તવ્ય છે। આજે આપણા માટે દુર્ભાગ્યની વાત શું છે કે પાવાગઢથી નીકળીને હાલોલ કાલોલ સુધીનો બધી વસ્તુનો ઉલ્લેખ કર્યો કોરિડોરનો નરેન્દ્ર મોદી સાહેબે, પણ વિશ્વામિત્રીનો ઉલ્લેખ ના કર્યો। હાલાકી આપણી લાઇફલાઈન વડોદરાવાલીની વિશ્વામિત્રી જ છે, ને વિશ્વામિત્રી વર્ષોથી દૂષિત છે ને દૂષિત જ રહી છે। જો આપણે એની અંદર કચરો ના નાખીએ તો એ નદી એની મેતે જ ચોખ્ખી થઈ જાય, એને કોઈ રોકેટ ટેકનોલોજીની જરૂર નથી। અને આપણી પાસે વડોદરાવાસીઓ જો આની અંદર એક કાર સેવા તરીકે વિશ્વામિત્રીમાં જોડાય તો જ આ વિશ્વામિત્રી શુદ્ધ થઈ શકે, બાકી પ્રશાસન કે એજન્સીનું કામ નથી। જે મગરોની વાત કરે છે જે સનબાદ લેવા માટે હમણાં નીકળી રહ્યા છે, તો એને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? એ સનબાદ એમનું આમાં કેવું છે કે છે ને મગરનું જે બોડી ટેમ્પરેચર હોય છે ને એ બહારની ગરમી જોડે મેચ થતું હોય છે, એટલે બહાર ગરમી હોય ને તો મગર પાણીમાં રહે, ને બહાર ઠંડી હોય ને તો મગર બહાર રહે, એટલે મગરનું છે ને એ રીતનું એની બોડી, એટલે એ જે બહાર આવે છે એનાથી એને ડાયજેસ્ટ બી થાય છે અને એના માટે એ જરૂરી છે। એટલે બાસ્કિંગ વગર તો મગર મરી જાય, એટલે બાસ્કિંગ બહુ ઇમ્પોર્ટન્સ છે। એટલે મગર કોઈ જગ્યાએ તાપમાં આવીને બેઠા હોય તો એને ખલેલ ના પહોંચાડવી જોઈએ, કે કોઈ ખલેલ પહોંચાડતું હોય તો આપણે એમને રોકવાના છે વડોદરાવાસી તરીકે, કે ભાઈ તમે એને ડિસ્ટર્બ ના કરતા। આપનું શુભ નામ? સંજય સોની। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।